રાજ્યમાં આગામી 22 માર્ચના રોજ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાનારી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે ધાનગા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય શ્રી દિલીપસિંહ ઝાલાનું અવસાન થતાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે। રાજ્યમાં આગામી 22 માર્ચના રોજ નગરપાલિકાને પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય શ્રી દિલીપસિંહ ઝાલાનું અવસાન થતાં આ સીટ ઉપર ફોટો પેટા ચૂંટણી યોજાવાની છે। આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર તરીકે પરીક્ષિતજી ઝાલાએ આજરોજ ફોર્મ ભર્યું હતું। તે પહેલાં શહેરના મેઇન બજારમાં તેમજ વોર્ડ નંબર 7ના વિસ્તારમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એક બાઇક રેલી પણ કાઢી હતી જે બાદમાં નાયબ કલેક્ટર ઓફિસ પહોંચીને ઉમેદવાર પોતાનું ફોર્મ ભર્યું હતું અને ઉમેદવારે કહ્યું હતું, પક્ષ દ્વારા મારા ઉપર જે પસંદગી કરવામાં આવી છે તેમાં હું ખરો ઉતરીશ અને હું આ સીટ ઉપર વિજય બનાવીશ, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ જકાસણીયા પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને પોતે જીતી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા નગરપાલિકામાં છેલ્લા 2 દાયકાથી ભાજપનું શાસન છે। ધર્મેશ રબારી, JSTV, ધાંગધ્રા। ધાંગધ્રા 7 નંબર વોર્ડની ચૂંટણીમાં સ્વ દિલીપસિંહ ઝાલા જે એક્સપાયર થઈ ગયા એના પછીની પેટા ચૂંટણી આવેલી છે એમાં અમે કોંગ્રેસ તરફથી એ પાર્ટીનું મેન્ડેટ લઈને ફોર્મ ભરેલું, ઉમેદવારી નોંધાયેલી। પ્રશ્નો તો અનેક પ્રશ્નો છે અમારી પાસે, નગરપાલિકાના ગંદકીના સ્થાનિક પ્રશ્નો, રસ્તા રોડ રસ્તા પાણીના પ્રશ્નો, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો છે અમારી પાસે। પૂરેપૂરો 100% કે પ્રજા અમને મત આપી વિજય બનાવશે।